એટલે રમેશ પારેખની મજા એ છે કે એણે લગભગ દરેક વિષય ઉપર ગીતો કવિતાઓ લખ્યા છે, અને કલાની જે એક પાયાની જે વસ્તુઓ જે કહેવાય ને કે એક તો એક એની અંદર એ અર્થસભર હોવું જોઈએ, જીવનને સ્પર્શે એવી વાત હોવી જોઈએ, અને બીજું એની અંદર છે ને એક એક સિદ્ધિને સખ્ત અપીલ હોવી જોઈએ. ચોંટડુંક જેને કે અમુક વાર એવું પણ રમેશ પારેખે અદ્ભુત વસ્તુઓ લખી છે કે તમને ફટ દઈને ચોંટી જાય. પોપ્યુલર થવાની કેપેસિટી જે હોય ને, જે લોકોને ગમી જાય, પહેલાં જ ગમી જાય, તમારી અર્થસભર વાતો પણ જો લોકોને ગમી જાય ને પછી કામની બને છે. કારણ કે જો લોકોને મજા જ ના આવે, પહેલી દ્રષ્ટિએ અપીલ જ ના કરતી હોય, તેની અંદર ગમે એટલી સેન્સિબિલિટી હોય ને તેનો કોઈ મતલબ નથી રહેતો, કારણ કે એ પહોંચતી જ નથી, એટલે એની રીચ જતી રહે છે. રમેશ પારેખની મજા એ છે કે એની જે પણ વાત હોય છે ને એ તમને તરત ગમી જાય છે. એમાં સખત મજા આવે છે. એની અંદર લય છે, એની અંદર આજુબાજુનું જીવનની વાતો છે, એની અંદર આજુબાજુના જીવનના પાત્રો છે, પ્રેમની અભિવ્યક્તિ સરસ છે, એટલે એની બધી વસ્તુ તરત જ લોકોને ગમી જાય એવી છે. મેળો રમેશ પારેખ. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પૈગંબરની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં, ને લોકો બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું પુટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ, કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે. કોઈ લાઠા ચીનુ આદિલજી બુલેટિન જેવું બોલે છે, અહીંયા સૌ માણસ હોવાનો આઘાત લઈને આવ્યા છે. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાંચાના, ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સુ અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા, કોઈ લીલી સૂકી આંખોની નિરાંત લઈને આવ્યા છે. કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા, કોઈ અધકચરા કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય રમેશ, સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે. રમેશ પારેખ.